लाइव आपकी आवाज। नमस्कार, आप देख रहे हैं इंडिया आज तक टीवी लाइव और आपके साथ मैं हूं ममता सिंह। चलिए हम आपको दिखाएंगे देश और दुनिया से जुड़ी तमाम सारी बड़ी खबरें। निबंध और बेस्ट ऑफ मैं देव पड़िया नाम के बालक ने किया परिवार और स्कूल का नाम रोशन। इस स्पर्धा में 18,000 बालकों ने किया हिस्सा। इसमें सुरेंद्रनगर जिला के देव पांड्या नाम के बालक ने तीन स्पर्धा में फर्स्ट नंबर आया है, जिसमें रोबोट बनाए जो कि कोरोना संक्रमित लोग जाहिर जगह पर आने के बाद ही रोक रोकने के लिए रोबोट बनाया और काव्य स्पर्धा में फर्स्ट आकर जिला का नाम रोशन किया। इंडिया आज तक टीवी लाइव के लिए गुजरात से आनंद ठक्कर की रिपोर्ट। स्टीकर, वेस्ट लाइट, थर्मोकोल उपयोग कर બેન છે અને આ પંડ્યાદેવ મારો બાબો છે, એને વિજ્ઞાન ક્ષેત્રમાં પહેલેથી જ રુચિ છે, પણ કોરોનાના સમયમાં મહામારીમાં તમને ખ્યાલ જ છે કે બાળકોનું ઘરે બેઠા જે શિક્ષણ હતું એ વખતે સમયનો સદુપયોગ કરવા માટે એને સુરેન્દ્રનગરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે વેસ્ટમાંથી બેસ્ટની કોમ્પિટિશન બહાર પડી હતી એમાં એને પાર્ટિસિપેટ કરેલું, એમાં એની થર્ડ રેન્ક હતી। અને અત્યારે હાલના ટાઈમમાં વિજ્ઞાન ગોઝરી દ્વારા એ લોકોએ ચાર કોમ્પિટિશન જે બહાર પાડેલી એમાં સસ્ટેનેબલ આર્ટમાં એના રોબોટને ફર્સ્ટ રેન્ક મળી છે અને ચાલો મળીએ કરીને એની સાયન્સની એક પોએમ છે, ચાલો મળીએ મારા દેશના અનમોલ હીરલાઓને એવી એની એક પોએમ છે, એને પણ ફર્સ્ટ રેન્ક મળી છે। અને ડોક્ટર સી વી રામન જેના ઉપર એને એસે રાઇટિંગ રહ્યું છે, ટોટલી રિસર્ચ બુકમાંથી વાંચવું અને બને એટલું સાહિત્ય મેળવી અને એને પોતે સીવી રામન પર એસે રાઇટિંગ કર્યું હતું, એમાં એને ફર્સ્ટ પ્રાઇઝ મેળવી છે। તો આપણા સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા માટે ખરેખર એક ગૌરવની વાત કહેવાય કે માત્ર 13 વર્ષનું વય ધરાવતો અને 7મા ધોરણમાં ભણતો આવો બાળક રાજ્ય લેવલે આપણા સુરેન્દ્રનગરનું નામ ₹150 જેટલો ખર્ચ થયો છે અને એને પોતે જ રંગીન કાગળ થર્મોકોલ જે વેસ્ટ વસ્તુ છે એમાંથી આટલું સરસ સર્જન કરી શકાય એની પોતે એક ખૂબ જ આપણા બધા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં તો એ ઈસરોની મુલાકાત લેવા માંગે છે, બહુ સરસ એના સપના છે કે એને વિક્રમ સારાભાઈ પોતાને અબ્દુલ કલામ એમને આઈડિયલ માને છે અને એમની જેમ જ આગળ જઈને વિજ્ઞાન ક્ષેત્રમાં અને આગળ જઈને ઈસરોમાં એ કામ કરવા માંગે છે।